બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે ઘૂમ્યા છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબા ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો આ વિડીયો પણ સામે આવ્યો છે. ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા, તો આ સાથે જ ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેંટ પણ ગરબે ઘૂમ્યા હતા. ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકો દારૂની પાર્ટીમાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો એક મહિના અગાઉનો હોવાની આશંકા છે. સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો ગાંધીનગર ફાર્મ હાઉસનો આ વિડીયો છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ, તો દારૂનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એલસીબીના હેડ કોન્સ્ટેબલ પણ તેમાં છે, તે પ્રકારની વિગત સામે આવી રહી છે. દ્રશ્યમાં દેખાઈ રહે છે 14 જેટલા લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જો કે આ વિડીયો એક મહિના પહેલાનો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ અને ખુદ જનતાના રક્ષક જ તેમાં દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. તો ચૂંટણીનો આ સમય છે અને ચૂંટણીના સમયે આ એ જ પોલીસ છે કે જે લોકોને ઉભા રાખી અને ગાડીમાં ચેકિંગ કરતી હોય છે, પરંતુ અહીંયા ખુદ પોલીસ જવાન જ દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. ગાંધીનગરના આ દ્રશ્યો છે ફાર્મ હાઉસના, જો કે એક મહિના પહેલાના હોય તે વિગત સામે આવે છે. વડોદરાના કોયલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન છે. એક સાથે બે ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે, તો તે પ્રકારનો આરોપ લોકો લગાવી રહ્યા છે. રોડ પર 3 ફૂટ ઊંડા ભૂવા પડ્યા છે અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. હેવ મોર. એ 10 લાખ લીડ શું કામ, એ તો 22 લાખ મત છે, એ તો પૂરા લે. કારણ કે સત્તાને ધન છે, અમારી પાસે સત્તા નથી ધન નથી, પણ અમે 10,000ની લીડ જીતીશું. જોયા ને રાજકારણના રંગ, કાનાકુસી, ઢોલ નગારા, આનંદ ઉત્સાહ અને લાગણીઓની વાવણી, ક્યાંક જોશ અને જુસ્સો તો ક્યાંક લાજની સાચવણીની વાતો. આજે ચૂંટણીમાં ચર્ચાએ ચડી ગઈ છે ત્યારે ઉમેદવારોની અપેક્ષા મુજબનું હવે પરિણામ આવશે કે નહીં તે પરિણામના દિવસે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું. પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તેઓએ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા. ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે. આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવાની પણ વાત કરી. પૂરા દેશ નરેન્દ્ર મોદીજી કો તીસરી બાર 400 પાર કે સાથ પ્રધાનમંત્રી બનાને કે લીએ ઉત્સાહિત, ઓર એ 5 સાલ જો આને વાલે હૈ એ વિકસિત ભારત કી ભવ્ય ઇમારત બનાને કી નીવ ડાલને કે 5 સાલ હોને વાલે હૈ.
મહત્વનું છે કે અમિત શાહે ગઈકાલે તેમના લોકસભા મતવિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. સી આર પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું. ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી. સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા. કાચી કેરીને પકવવા પાવડરનો ઉપયોગ થતો હતો અને જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માર્કેટમાં 50-60 જેટલી દુકાનો છે. વારાફરતી તમામ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેવી સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે. બગડી ગયેલા જે સ્થળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે. મહીસાગરના લુણાવાડામાં ગાંજાનો વેપલો કરતો યુવાન જે પોલીસના હાથે ઝડપાયો છે. એસઓજીએ બાતમીના આધારે અંદાજીત 1,20,000 ગાંજો ઝડપ્યો છે. તો ચોરી ગામનો આરોપી દિલીપ પરમાર પાસેથી અંદાજીત 12 કિલો ગાંજો ઝડપાયો છે. પોલીસે 1,20,000 મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહી પણ હાથ ધરી. વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના છે. એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટતા નાસભાગ મચી છે. કેબલ તૂટતા ધડાકા સાથે તણખા પણ ઝર્યા છે. નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો છે. એમજીવીસીએલની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં રોષ છે. ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ. 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. સમારકામને લઈને વીજ કાપ રાખવામાં આવશે. શહેરમાં આવેલ ઝેનિથ સ્કૂલ, કચોરીયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નર્સિંગ ભુવન, દંતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેશન, નવાપરા, આ તમામ વિસ્તાર, ભગવતી હોલ, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં રિપેરિંગની કામગીરી કરવાથી વીજ પુરવઠો